આરાધનાના પર્વમાં ઘેલ્યું બન્યું છે ત્યારે ગુજરાતની સ્ત્રી શક્તિનો સમગ્ર ભારત અને વિશ્વને પરિચય કરાવ્યો છે તેવા સ્ત્રી શક્તિ સ્વરૂપા માનનીય મુખ્યમંત્રી શ્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાથે વિનંતી કરું આપ શ્રીના પ્રેરક ઉદ્બોધન માટે. દોસ્તો, જોરદાર તાળીના ગડગડાટથી ભાવનગરના આંગણે ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સાહેબને આવકારીએ અને વિનંતી કરું આપ શ્રીના પ્રેરક ઉદ્બોધન માટે. ભાવનગર મહાનગરપાલિકા અને એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના વિકાસના વિવિધ કામોના લોકાર્પણ પ્રસંગે આપણે વચ્ચે ઉપસ્થિત પ્રભારી મંત્રી ને નાણામંત્રી ભાઈ શ્રી સૌરભભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, ભાવનગરના સાંસદ બેન શ્રી ભારતીબેન શિયાળ, અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, શહેરના મેયર ભાઈ શ્રી બાલુભાઈ સોલંકી, ધારાસભ્યશ્રીઓ શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રીમતી વિભાવરીબેન દવે, શ્રી શિવાભાઈ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી ચિમનભાઈ યાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હર્ષદભાઈ દવે, સંગઠનના પ્રદેશ પ્રભારી શ્રી જગદીશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર બેન શ્રી જાગૃતિબેન તથા સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી પંકજસિંહજી, શહેર મહામંત્રી શ્રી અમરભાઈ આચાર્ય અને યોગેશભાઈ બદાણી, જિલ્લા મહામંત્રી કેતનભાઈ ગ્રીશભાઈ વીડી, શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, શ્રી ગિરીશભાઈ શાહ, સમાજના આગેવાન ભાઈ શ્રી ગગજીભાઈ સુતરિયા, શ્રી જગદીપભાઈ પટેલ અને શ્રી બુધાભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર કમિશનર શ્રી મંચ ઉપર બિરાજમાન અન્ય સૌ મહાનુભાવો, ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો અને વાલા બાળકો, આપ સૌ કાળિયા બીડના પ્રશ્નના નિરાકરણને કારણે ખુશ ખુશાલ દેખાવ છે. કેટલો ગંભીર પ્રશ્ન હશે, વર્ષોથી તમે બધા એની માગણી કરતા રહ્યા, પરંતુ પ્રશ્નનો ઉકેલ ના આવે. મિત્ર, કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે એના મૂળમાં જવું પડતું હોય છે, અને જ્યાં સુધી મૂળનો અભ્યાસ ન કરીએ ત્યાં સુધી કોઈ પણ સમસ્યાનો ઉકેલ શક્ય નથી. મિત્રો, એક દીકરો કે દીકરી પણ માતા પિતાને એમ લાગે કે હમણાંથી એનું વર્તન કેમ આમ છે, એવો પ્રશ્ન જ્યારે પેદા થાય ત્યારે મૂળમાં જવું પડે કે કારણ શું છે. દોલ દપાટ કરવાથી પરિવર્તન ન આવે. મિત્રો, આ એક સામાન્ય બાબત છે. મિત્રો, અને એટલા માટે આખા એ પ્રશ્નની અંદર મેં ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીને તંત્રને લગાડ્યું. તંત્રએ અભ્યાસ કર્યો, માર્ગદર્શન વારે વારે મેળવ્યું, ક્યાં કયા પ્રશ્નો ઉપસ્થિત થયા છે એનો અંદાજ મેળવ્યો, જીડીસીઆરની અંદર કેવી રીતે ફેરફાર કરી શકીશું ખાસ કિસ્સા તરીકે એની પણ વાત અધિકારીશ્રીઓ સાથે કરી, ને ખાસો સમય ગયો મિત્રો આ બધું કરવામાં, કારણ કે આખા વિસ્તારની માપણી કરવાની હતી. એક એક ઘર કઈ જગાએ આવેલું છે, રસ્તો કેવડો પહોળો છે, ગલીઓ કેવડી છે, પ્લોટ ક્યાં છે,
આ બધી જ બાબતોની મોજણી થઈને આપણી સામે ન આવે ત્યાં સુધી નિયમોમાં ફેરફાર ન કરી શકીએ, જીડીસીઆર ની અંદર ફેરફાર ન કરી શકીએ. આ બધું આપણી સામે આવ્યું અને એટલે આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું. મિત્ર ભાઈ બહેનો, એટલા માટે ઘણી વખતે મારા મનમાં એક પ્રશ્ન આવે છે, કારણ કે આપણે બધા જ મંચ ઉપર બિરાજમાન છીએ, તેન સામે બેઠેલા અનેક ભાઈ બહેનો રાજનીતિની અંદર કામ કરતા હશે, ક્યાંક મેયર, ક્યાંક ડેપ્યુટી મેયર, ક્યાંક કાઉન્સિલર, ક્યાંક બીજું. દરેકની પાસે કોઈ નો કોઈ પ્રશ્ન આવતા હોય છે મિત્રો, અને કોઈ જગતની અંદર એવો પ્રશ્ન નથી કે જેનું સોલ્યુશન ન હોય. મિત્ર દરેક પ્રશ્નનું સોલ્યુશન હોય છે. સોલ્યુશન કેવી રીતે કાઢવું એ વ્યક્તિ ઉપર આધારિત છે મિત્ર. અને એટલે આવો જ જટિલ પ્રશ્ન તમારો તો 1972 થી હતો ને, 72 થી આઝાદી પહેલાથી પ્રશ્નો હતા મિત્ર. જ્યારે હું ગાટલોડિયા મત વિસ્તારમાં ચૂંટણી લડતી હતી ત્યારે આંગણસ એ મારા વિસ્તારની અંદર ગામ આવે, અમદાવાદ જિલ્લાની બોર્ડર ઉપર આવેલું આ ગામ. એમણે મને રજૂઆત કરી જ્યારે ચૂંટણીના પ્રચારમાં ગઈ ત્યારે કે અમારી કાજા કબજાની જમીનો છે જે જૂની શરતની છે, પણ સરકાર એને નવી શરતને ઠરાવવા માંગે છે અને નવી શરતની થાય તો અમારે ખૂબ મોટું પ્રીમિયમ ભરવું પડે. આ પ્રશ્ન આવ્યો. મેં એમને એટલું જ ખાતરી આપી કે ભાઈ આજે તો હું એનો જવાબ કંઈ આપી શકું એમ નથી, પરંતુ ચૂંટણી પત્યા પછી આવજો. ચૂંટણી પત્યા પછી બધા મારી પાસે આવ્યા ને જ્યારે મેં એનો અભ્યાસ કર્યો ત્યારે એક ગામ નહીં પરંતુ પૂરા 26 ગામની જમીનો આઝાદી પહેલા શ્રી સરકાર થઈ ગઈ હતી મિત્રો. જમીન એમની પાસે, ખેડવાનું કામ ખેડૂતો કરે, મહેસૂલ પણ એ જ લોકો ભરે, પણ શ્રી સરકાર અને નીચે એમના બાપ દાદાઓનું નામ. આ બધા ડોક્યુમેન્ટ્સ મારી સામે રજૂ કર્યા, પણ આ અડધા અધૂરા ડોક્યુમેન્ટ્સ હતા. આખી એ જિલ્લાની કચેરીને ફંફોળી કે ભાઈ શોધો, પરંતુ એવી કોઈ ફાઇલ આપણને પ્રાપ્ત ન થઈ. અંતે મને ખબર છે મિત્રો કે જ્યારે મહારાષ્ટ્રની અંદરથી ગુજરાત રાજ્ય અલગ પડી બોમ્બે રાજ્યની અંદરથી, ત્યારે એવા અનેક દસ્તાવેજો આજે પણ પુનાની અંદર પડેલા છે. અને એટલે મને વિચાર આવ્યો કે રખે આપણે પુના જવું જોઈએ અને પુનાની અંદર જેટલું મહેસૂલી રેકર્ડ છે બધું જ રેકર્ડ ગુજરાતમાં લાવવું જોઈએ. અને એટલે અધિકારીઓને મોકલ્યા, આખી ટીમને પુના મોકલી. એના પણ કાયદા કાનૂન છે, એની અંદર પૈસા ભર્યા આપણે, અને પૂરા રાજનો મહેસૂલી સાથે સંકલિત બધું જ મટીરિયલ, ફાઇલો, દસ્તાવેજો એ ગુજરાતની અંદર આવ્યા. આવ્યા પછી એમાંથી આપણે શોધ્યું કે ભાઈ અમદાવાદ જિલ્લાના 26 ગામોનો કોઈ દસ્તાવેજ આની અંદર છે કે કેમ, અને દસ્તાવેજો હતા. એ દસ્તાવેજો આપણને મળ્યા મિત્રો. મારે અહીં કેવું છે, 1886 ના દસ્તાવેજો હતા, 1886 ના દસ્તાવેજો હતા, અંગ્રેજોના સમયના દસ્તાવેજ, ટાઈપ કરેલા દસ્તાવેજ, બાઇન્ડિંગ કરેલા દસ્તાવેજ, ગુજરાતીમાં લખેલા દસ્તાવેજ, અને આ બધું જ મટીરિયલ નો અભ્યાસ કર્યો ત્યારે આ 26 ગામના ખેડૂતો સાચા નીકળ્યા કે એમની આ જમીનો કાચા કબજા તરીકે ઓળખાતી હતી, હવે એને પ્રમોલગેશન ની અંદર કરતા કરતા એને જૂની શરત ની અંદર ફેરવી આપવી જોઈએ
અને એટલે આટલા લાંબા સમયનો આ પ્રશ્ન હમણાં 3 મહિના પહેલા આ બધી જમીનો એ જૂની શરતની જમીનો છે એમ કરીને રાજ્ય સરકારે ઓર્ડર કર્યો. મિત્રો, કરોડો કરોડો રૂપિયાનું પ્રીમિયમ કિસાનોને બચી ગયું, રાજ્ય સરકારની તિજોરીમાં ન આવ્યું. મિત્રો, રાજ્યને તો ગેરફાયદો થયો, પણ સરકારનું આ કામ છે સાચું શોધવાનું. એમાં ક્યાંય મહેસૂલી આવક વધે કે ઘટે એ જોવાનું નથી હોતું. માણસ સાચો હોય તો એને એ અન્યાય ન થવો જોઈએ, એને એ કામ કરી આપવું જોઈએ. મિત્રો, અને આ 26 ગામના આજે દસ્તાવેજો થઈ રહ્યા છે. મારી પાસે દસ્તાવેજો આવે છે, જૂની શરત સાથે આવે છે, અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો એના ઉપર જે કામ કરવું હોય આજે કરી રહ્યા છે. મિત્રો, આવા એક નહીં પણ હું માનું છું કે આવા 150 કરતા પણ વધારે વર્ષોના વર્ષોથી પેન્ડિંગ પેલા પ્રશ્નોનું નિરાકરણ મહેસૂલ મંત્રી તરીકે હું લઈ આવી છું. મિત્રો, મહેસૂલ મંત્રી તરીકે લઈ આવી છું, અને એટલે કોઈ વખતે મનમાં વિચાર જરૂર આવે છે કે હું આનું કંઈક લખું એમ. એટલા માટે કે કોઈ આવા પ્રશ્નો આવે અને એટલે આપણે એમ કે ચાલો આ તો બધું શક્ય જ નથી, આ તો આમ છે તેમ છે એમ કરીને આપણે જવાબ આપી દેતા હોઈએ છીએ. પણ જો આ પ્રકારની ઘટનાઓ કોઈ દસ્તાવેજના દ્વારા મૂકી હોય તો કોકને ઈચ્છા થાય કે ભાઈ આ પ્રશ્નનું સોલ્યુશન આ વખતે કઈ રીતે લાવ્યા તો એનો અભ્યાસ કરીએ અને આપણે પણ એ માર્ગે ચાલીએ તો આવા બધા પ્રશ્નો ઉકલી શકે છે. મિત્રો, અને એટલે કાળિયા ભીડ, હું જયારે આ કોઈ વખતે આવતી શિક્ષણ મંત્રી તરીકે ત્યારે પણ કાળિયા ભીડ થતું હતું. મેં કહ્યું કાળિયા ભીડ છે શું, આ વિષય આવ્યો ત્યારે કાળિયા ભીડની ખબર પડી. ચિઠ્ઠીઓથી જમીનો આપી, પ્લોટો આપ્યા, ઉપર બંધાઈ ગયું, ગેરકાયદેસર બધું બંધાયું, ના કોઈ સુવિધાઓ મળે, પ્રશ્નો અનેક, પણ આ બધા જ પ્રશ્નોનો નિકાલ આવ્યો છે. હવે એનું રેગ્યુલરાઇઝેશન કરવા માટેના જે કોઈ પદ્ધતિઓ ઊભી થાય એને તમારે સામે ચાલીને તમારા મકાનોને રેગ્યુલરાઇઝ કરવા માટેનો પ્રયાસ કરવો પડશે. મિત્રો, અને એ કરશો એવી મને પૂર્ણ ખાતરી છે. અદ્યતન રેકોર્ડ આપણી પાસે હોવું જોઈએ. મિત્રો, અને એટલા માટે જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ઇન્ડિયાની વાત કરી છે ત્યારે આપણે ત્યાં તો મુખ્યમંત્રી તરીકે જયારે નરેન્દ્રભાઈ હતા ત્યારે ડિજિટલ ગુજરાતની શરૂઆત થઈ ચૂકી હતી. મિત્રો, પાયો અહીં નંખાઈ ચૂક્યો હતો એવું છે, અને ઓનલાઈન અનેક સર્વિસ, ખેડૂતો હોય કે દસ્તાવેજો કરવાના હોય, આ બધાની અંદર ધીરે ધીરે કરીને આપણે ઓનલાઈન સર્વિસ લાવવાની શરૂઆત કરી હતી. અને આજે ભાવનગરના કલેક્ટર, કમિશનર અને એમની ટીમે ડિજિટલ ગુજરાત અને ડિજિટલ ભાવનગર બનાવવા માટે અહીં ઘણી બધી સર્વિસીસ આપણી સામે પ્રેઝન્ટ કરી છે. મિત્રો, શરૂઆત કરી છે. બર્થડે સર્ટિફિકેટ, શું કામ ઓફિસમાં આવવું પડે, બાળકનો જન્મ હોસ્પિટલમાં થાય કે તરત જ ત્યાંથી ઓનલાઈન તમે નોંધાવી શકો છો કે અમારે આ હોસ્પિટલની અંદર ફલાણા દિવસે આટલા વાગે બાળકી કે બાળકનો જન્મ થયો છે. પછી નામ નોંધાવજો, નામ શું પાડ્યું છે એવું પાછળથી આવું છે. અત્યારે તો બાળકી બાળક જ લખાવી શકે છે. કોઈનું ડેથ થાય ત્યારે પણ તમે ડેથ લખાવી શકો છો. ટેક્સ ભરવો છે તો તમે ઓફિસમાં બેસીને ટેક્સ ભરી શકો છો, ગાડીમાં જતા જતા પણ તમે ટેક્સ ભરી શકો છો. અને એટલે વ્યક્તિને ઓનલાઈન સેવાઓ પ્રાપ્ત થાય એના માટેનો આ પ્રયાસ ભાવનગરની અંદર શરૂ થયો છે. સુરતે ઘણું બધું કામ કર્યું છે, વડોદરાએ આ દિશામાં ઘણું બધું કામ કર્યું છે, અમદાવાદ પણ ઘણું બધું આગળ વધી ચૂક્યું છે, અને હવે એ લાઈનની અંદર ભાવનગર પણ કદમ મળી રહ્યું છે. એના માટે હું અધિકારીશ્રીઓને અભિનંદન આપું છું. મિત્રો,
एक पण सेवा एवी न होय के जे सेवा प्राप्त करवा माटे व्यक्तिए ऑफिस नी अंदर अधिकारी ने मळवू पड़े। आमाथी ज पारदर्शकता आववानी छे मित्र हुश, आमाथी ज पारदर्शकता आववानी छे हुश। आपणे एम वात करीए के अहीं आम थाय छे, अहीं आम थाय छे, पण ए थवा पाछळनुं कारण ए छे के आपणे जवुं पड़े छे, मळवुं पड़े छे, अने एमांथी आ परिस्थिति पैदा थाय छे। कोई जगह खोटू काम करावा माटेनी आपणी दानत होय छे, अने एटला माटे कंईक आपीने पण खोटू काम करी लेवा माटेना स्वभाव केटलाक लोकोनी अंदर छे मित्रो। अने एटले ऑनलाइन सर्विस धीरे धीरे करीने बधुं ज ऑनलाइन आवी जशे। कोई ऑफिस नी अंदर जवानी जरूर नथी, कोईने पगे लागवानी जरूर नथी, कोईने टेबल उपर वजन मुकवानी जरूरियात नथी। मात्र ने मात्र ऑनलाइन तमे करो, तमारा घेर बैठा तमने सर्विस प्राप्त थाय ए दिशा नी अंदर आपणे झड़पथी आगळ वधी रह्या छीए मित्रो। भावनगर शहर अने जिल्लो एनी आखी सीढ़ी तमारी सामे आवी भाई, मारे ए प्रश्न नथी पूछो, पण छतां मने लागे छे के आ भावनगर शहर अने भावनगर जिल्लानी अंदर जे हेरिटेज पड़ेलू छे एमांथी तमे बधाए केटलू जोयू छे एटलू बताओ मने। तमे बधाए केटलू जोयू छे एवुं बताओ, तमारा बाळकोने तमे बधाए केटलू बतायुं छे, तमे नानो मोटो प्रवास केटलो कर्यो छे, अने आ भावनगर अने भावनगर जिल्ला माटे तमने केटलो प्रेम छे एटलुं नहीं, तमे तमारा डिजिटल मार्फते तमारा मोबाइल मार्फते अमेरिकानी अंदर वसता लोकोने पण तमे बतावी शको छो के आवो भावनगरनी अंदर आटलू आटलू तमारे जोवा लायक अमारा भावनगरनी अंदर छे मित्रो। आ काम करवानुं छे। हमणा हुं पूछती थी केटलाक पक्षीओ मैं पहली वार जोया आनी अंदर एवुं छे, તમારા મનસુખભાઈને પૂછ્યું કે આ પક્ષીનું નામ શું છે, તો એ પણ થોડુંક વિચાર કરવા માંડ્યા કે શું નામ છે એવું। ભાઈ અમારા અધિકારી પાછળથી દોડી આવ્યા અને મને નામ આપ્યું, આર્યર, આર્યર નામ આપ્યું મિત્રો। મેં પહેલી વાર મને આ પશુ અને પક્ષીઓની જાણવાની મને ખૂબ ઈચ્છા હોય છે, पक्षी नु नाम पहली बार मैं सांभळ्युं मित्रों। आवा अद्भुत कुदरते जारे आपणने बधी बक्षीस आपी छे त्यारे एने प्रवासन नी अंदर शुं काम जोड़ी न शकाय, अने एटले प्रवासन माटे एक नानी बुकलेट, प्रवासन क्षेत्रो आपणे त्यां जे कंई आवेला छे बधाओनो एक नानुं कैलेंडर जे आपणा टेबल उपर होय, कोई पण आवे त्यारे आपणे एने बतावीए भाई मारे त्यां छे चलो जोवा जईए, अने त्यारे जईने टूरिज्म नो विकास थाय, अने टूरिज्म नो विकास थाय त्यारे नानामां नानी व्यक्तिने पण रोजगारी प्राप्त थती होय छे मित्र। लायन जोवा माटे विश्वभरना लोको अहीं आवे छे, लायन जोवा माटे एक विश्वना अनेक भाई बहेनो अहीं आवे छे जोवा माटे, हिंदुस्तान भरना लोको आवे छे, गुजरातमांथी तो आवे स्वाभाविक छे। પણ આજે મને બહુ દુઃખ થયું છે મિત્રો કે એક ધારાસભ્યે એવું નિવેદન કર્યું કે જો સરકારે માત્ર ને માત્ર લાયનને બચાવવા માટે ઇકોસિસ્ટમ ઝોન ઉભું કર્યું હોય તો લાયનને મારવામાં અચકાતા નહીં, મારી નાખજો એવું છે, આવું સ્ટેટમેન્ટ કરીશ મિત્રો। મને સમજ નથી પડતી કે એમના પ્રાણી પ્રત્યે કેટલો પ્રેમ છે મિત્ર। સિંહો જ્યાં ફરે છે જ્યાં રહે છે એ બધાઓની વચ્ચે માનવ રહે છે મિત્ર, અને કદી પણ આ ગામની અંદર રહેતા માનવોને કદી પણ સિંહે નુકસાન નથી કર્યું, નથી કર્યું, નથી કર્યું મિત્ર। એ આપણે બધા અનુભવી છે આ બધી જ બાબતના મિત્રો, અને આવા સ્ટેટમેન્ટો કરવા અને એક જવાબદાર વ્યક્તિ તરીકે સ્ટેટમેન્ટ કરવું એ કેટલું વ્યાજબી છે મિત્રો। પશુ અને પક્ષી આપણા પર્યાવરણના એક ભાગ છે મિત્રો,
એ છે તો આપણે છીએ, આપણે છીએ તો એ છે મિત્રો. આ પરસ્પર ભાવ પૂરા સૌરાષ્ટ્ર ની અંદર પડેલો છે મિત્રો. અનેક પશુ અને પક્ષીઓ નામશેષ થવાની તૈયારીમાં છે, ત્યારે એ બધાઓને બચાવવા, એની વસ્તીનો વધારો થાય એના માટેનો પ્રયાસ થઈ રહ્યો છે મિત્રો. અને એના માટે વન વિભાગ અને પૂર્વ ગુજરાતના વિવિધ વિભાગો આ બધાઓને સાચવવા માટે, એની વસ્તીમાં વધારો થાય, એનું સંવર્ધન થાય, એ પ્રકારની મોકળાશ મળે, એ પ્રકારની વ્યવસ્થાઓ એમને પણ પ્રાપ્ત થાય, એના માટે સમયે સમયે નિર્ણયો લેવા પડતા હોય છે. અને બધા જ નિર્ણયો કોઈ રાજ્ય સરકાર પોતાના મનમાં આવે એટલે કરી નાખે છે એવું નહીં મિત્રો. ક્યાંક હાઈકોર્ટ મેટરો બનતી હોય છે, ક્યાંક સુપ્રીમ કોર્ટના આદેશો આવતા હોય છે, અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશો અનુસાર જે પ્રકારના આદેશો થાય એ પ્રકારના આદેશોને માન આપીને આપણે એ કામ કરવું પડતું હોય છે મિત્રો. અને એટલે એ કામ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર સરકારે પોતાની બુદ્ધિપૂર્વક ઉપયોગ કરીને કર્યો છે એવું ન માનતા મિત્રો, પણ તેમ છતાં પણ આપણને ક્યાંક એમાં તકલીફ પડતી હોય, ક્યાંક તમારો સુઝાવ આવતો હોય, ક્યાંક અધિકારીઓ હેરાન પરેશાન કરતા હોય, તો સરકાર તમારી સાથે છે મિત્ર. આવો અમારી પાસે રજૂઆત કરો, અમે પણ કોર્ટના દરવાજા ખટખટાવીશું કે ભાઈ આટલામાં છૂટછાટ આપો, અને જો આપશે તો અમે એનો ઉપયોગ કરશું, નહીં આપે તો આપણે એનું સન્માન કરવું પડે, એનો સ્વીકાર કરવો પડે મિત્ર. ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લો એક ટુરિઝમની દ્રષ્ટિએ આગળ વધે એના માટે સૌરભભાઈ અને એમનું પૂરું ડિપાર્ટમેન્ટ, પૂરો વિભાગ નવી નવી યોજનાઓ બનાવીને આગળ વધી રહ્યા છે. નાનામાં નાની વ્યક્તિને પણ આનો લાભ પ્રાપ્ત થવો જોઈએ મિત્રો. અહીં ઘણું બધું કામ થયું છે, બધાઓનું વિવરણ હું કરવા નથી માંગતી મિત્રો, પણ આ સરકાર સુવિધામાં વધારો થાય એના માટેની છે મિત્રો. હું અહીં આવી છું ત્યારે આજથી 20 વર્ષ પહેલા, મારા શબ્દો બરાબર સાંભળજો, આજથી 20 વર્ષ પહેલા, મતલબ 2001 પહેલા આપણા ગુજરાતની સ્થિતિ કેવી હતી, આપણું ભાવનગર કેવું હતું, આપણો ભાવનગર જિલ્લો કેવો હતો, અમદાવાદ કેવું હતું, એ બધું આપણી નજર સમક્ષ છે, એ બધું આપણી નજર સમક્ષ છે મિત્ર. ગુજરાતના યુવાનો, હું તો છેલ્લા 40-50 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે છું મિત્રો, 2001 પહેલા ગુજરાતના યુવાનોને મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ લેવા માટે ગુજરાત છોડીને મહારાષ્ટ્રમાં, બેંગ્લોરમાં, મદ્રાસમાં અનેક ઠેકાણે જવું પડતું હતું, ડોનેશન આપતા હતા, હોસ્ટેલમાં રહેતા હતા યા રૂમ રાખીને રહેતા હતા, લાખો રૂપિયાનો ખર્ચ કરતા હતા. અને ત્યારે આપણને અન્યાય નહોતો દેખાતો. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા, શિક્ષણ વિભાગ મારી પાસે આવ્યો, 10 વર્ષ સુધી શિક્ષણ વિભાગને કામ કર્યું, અને આજે 2001 પહેલા 11 યુનિવર્સિટી હતી, આજે ગુજરાતની અંદર 55 યુનિવર્સિટી આપણે બનાવી છે મિત્રો. ઇજનેરી કોલેજોમાં એડમિશન નહોતું મળતું એટલે બહાર જવું પડતું હતું, આજે આ 15 વર્ષના ટૂંકા ગાળાની અંદર 1,70,000 કરતા વધારે સીટો ઉપલબ્ધ કરાવી, એને પરિણામે આજે બધાને એડમિશન મળી જાય છે અને માત્ર 32,000 સીટો ખાલી રહી છે, 32,000 સીટો ખાલી રહી છે મિત્રો. ક્યાં અન્યાય થયો જરા આપણા હૃદયને પૂછીએ મિત્રો, કઈ જગ્યાએ અન્યાય થયો આપણને? રાજ્યની અંદર ટેકનિકલ કોલેજો,
આઈટીઆઈ કોલેજો માત્ર 120 હતી 2000 પહેલા, આજે 770 770 ટેકનિકલ હાઈસ્કૂલો જેને કહીએ, આઈટીઆઈ કહીએ, પોલિટેકનિક કોલેજો કહીએ, આ બધી જ આજે 770 છે. અને એની અંદર એક પણ વિદ્યાર્થી પ્રવેશ વંચિત રહી જતો નથી. એવું છે, ક્યાં અન્યાય થયો, કોને અન્યાય થયો? મેડિકલની સીટો 2001 પહેલા 1200 હતી, તો 1200 ને એડમિશન મળે ભાઈ. ધીરે ધીરે કરીને મેડિકલ કોલેજોનો વધારો કરવામાં આવ્યો અને આજે 3250 મેડિકલ કોલેજોની સીટો છે આપણી પાસે. તો 3250 વિદ્યાર્થીઓને એડમિશન મળે જ છે એની અંદર, એવું છે. અને આ કઈ આર્ટ્સ કોમર્સ કે સાયન્સ જેવી કોલેજો નથી મિત્રો, કે માનો કે સાયન્સની અંદર કોલેજમાં 50 વિદ્યાર્થીઓને પ્રવેશ નથી મળતો તો એક નવી કોલેજ તાત્કાલિક ઉભી કરી શકીશું, એક નવો વર્ગ વધારાનો આપણે આપી શકીશું. પરંતુ મેડિકલ કોલેજ એવી રીતે પ્રાપ્ત ન થાય ભાઈ. 3 વર્ષ પહેલા એમસીઆઈ ની અંદર અરજી કરવી પડે છે, મકાનો પહેલા બનાવી દેવા પડે છે, ડોક્ટરો બધા નર્સ બધાઓની એપોઇન્ટમેન્ટ કરવી પડે છે અને ત્યાર પછી જઈને આપણે મેડિકલ કોલેજની પરમિશન લેવાતી હોય છે મિત્રો. અને આ રાજ્ય સરકાર ધીરે ધીરે કરીને એકે એક જિલ્લાની અંદર મેડિકલ કોલેજ ઊભી કરવા માટેનો વિકાસ નકશો બનાવી દીધો છે મિત્રો. આવતા વર્ષે પણ નવી મેડિકલ કોલેજનો સ્ટાર્ટ થશે, જેમાં 200 જેટલી નવી સીટો ઊભી થશે મિત્રો. દર વર્ષે 200-250 સીટો મેડિકલની અંદર વધતી જાય છે. હવે આપ બધા જયારે શિક્ષિત ભાઈ બહેનો જયારે બેઠા છો, ત્યારે મારે આખા ગુજરાતનું શિક્ષણનું ચિત્ર તમારી સમક્ષ રજૂ કરવું છે મિત્રો. એવું એક બાજુએ અમારા જ આ સ્ટેજ ઉપર બેઠેલા ચૂંટાયેલા સદસ્યો, એ અમારી પાસે આવે છે. પીએસસી સેન્ટરમાં ડોક્ટર નથી, ડોક્ટર આપો. સીએસસી સેન્ટરમાં ડોક્ટર નથી, ડોક્ટર આપો. અમારા જિલ્લાની કોલેજની અંદર અથવા તો જિલ્લાની હોસ્પિટલની અંદર ફલાણા ડોક્ટર નથી. વાત સાચી છે મિત્રો. શું ગાયનેક ડોક્ટરની આવશ્યકતા ન હોય જ્યાં બહેનોની ડિલિવરી થતી હોય? આપણે એમ કહીએ કે 100-100% ડિલિવરી હોસ્પિટલની અંદર થવી જોઈએ, ત્યારે પીએસસી ને સીએસસી સેન્ટરની અંદર ગાયનેક ડોક્ટર ન હોય તો ડિલિવરી કોણ કરાવશે મિત્રો? એવું વિચારીએ મિત્રો આપણે બધા જ. ઓર્થોપેડિક ડોક્ટરની આવશ્યકતા હોય કે ન હોય? બધા જ ડોક્ટરોની આવશ્યકતા હોય છે, પણ કેટલા ડોક્ટરો સરકારી સર્વિસમાં આવે છે? કેટલા ડોક્ટરો તૈયાર થયા પછી નોકરી માટે આવે છે સરકારમાં? કેટલા ડોક્ટરો બન્યા પછી પ્રાઇવેટ દવાખાનું શરૂ કરી દે છે? કેટલાક વિદેશોની અંદર ચાલ્યા જાય છે? કેટલાક ડોક્ટરો બીજા ડોક્ટરોની સાથે જોડાઈને નવો વ્યવસાય શરૂ કરે છે? આમાં મને કોઈ વાંધો નથી બેનો ભાઈઓ, એવું છે. પણ એક બાજુ પબ્લિકની માંગ ડોક્ટર જોઈએ, બીજી બાજુએ સરકાર ડોક્ટરો તૈયાર કરતા જાય, પણ જો આ પ્રમાણેનો સિલસિલો ચાલુ રહે તો કોને એનો લાભ પ્રાપ્ત થવાનો છે? અને એટલા માટે મેં ડોક્ટરોને પણ વિનંતી કરી છે મિત્રો, જ્યારે રાજ્ય સરકાર તમારી પાછળ દરેક વિદ્યાર્થી પાછળ 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરતી હોય ત્યારે પબ્લિકને એનો લાભ મળવો જોઈએ, ગરીબ દર્દીને એનો લાભ પ્રાપ્ત થવો જોઈએ મિત્રો. અને એટલે હું રિક્વેસ્ટ કરતી હોઉં છું મેડિકલ કોલેજની અંદર અભ્યાસ કરતા ભાઈ બહેનોને કે આપની પાછળ અમે ખર્ચ કરવા બધો તૈયાર છીએ, કરીએ છીએ, પણ એમબીબીએસ થયા પછી 2 વર્ષ, માત્ર 2 વર્ષ તમે નક્કી કરો કે અમે કોઈ પ્રાઇવેટમાં નહીં જઈએ, કોઈ વિદેશમાં નહીં જઈએ, જવું હશે તો 2 વર્ષ પછી જઈશું, પરંતુ 2 વર્ષ તમે કહેશો ત્યાં, તમે કહેશો એ ગામમાં, તમે કહેશો એ જંગલમાં, અમે સેવા કરવા માટે તૈયાર છીએ મિત્રો. શું આ વિચારી ન શકાય મિત્રો?
તમે આનંદીબેન એમ કહો કે અમને આ નથી મળતું, પણ એના મૂળમાં શું છે તો જુઓ. બીજું, આજે માધ્યમિક શાળાઓની અંદર સાયન્સ ટીચર નથી મિત્રો, એવું કેમ આવું થયું? અહીં શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા ભાઈ બહેનો બેઠા છે, શું આપણે આપણા વિદ્યાર્થીઓને ગાઈડ ન કરી શકીએ? બધા જ 12મું ધોરણ 11મા ધોરણની અંદર કોમર્સ લઈ લે અને સાયન્સની અંદર માત્ર 1,00,000 વિદ્યાર્થી દાખલ થાય. આ 1,00,000 વિદ્યાર્થી સાયન્સમાં દાખલ થાય, 12મું ધોરણ પાસ કરે અને પછી કોઈ મેડિકલમાં ચાલ્યું જાય, કોઈ ઇજનેરીની અંદર ચાલ્યું જાય, તો બીએસસી કોણ થશે? અને બીએસસી નહીં હોય તો હાઈસ્કૂલમાં અને ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર બીએસસી ટીચર તરીકે મારા વિદ્યાર્થીઓને ભણાવશે કોણ? અને એટલા માટે જરૂરી નથી લાગતું આપણને બધાને કે આપણે આપણી સ્કૂલની અંદર 9મા ધોરણથી માંડીને 12મા ધોરણ સુધી વિદ્યાર્થીઓની સંખ્યામાં સાયન્સમાં વધારો થાય એના માટેનો પ્રયાસ કરીએ, વિદ્યાર્થીઓને દિશા દર્શન કરીએ. એક બાજુએ જોબ રાહ જુએ છે, વિદ્યાર્થી નથી. બીજી બાજુએ સર્ટિફિકેટ લઈને વિદ્યાર્થીઓ છે, ત્યારે એના માટે જોબ નથી મિત્રો. શું શૈક્ષણિક સંસ્થાઓ જે ભાઈ બહેનો જેની સાથે સંકળાયેલા છે એમને પોતાને નથી લાગતું કે આપણે આજે 40 વિદ્યાર્થીઓ સાયન્સમાં છે, 40 ના 80 કરીએ, 50 છે તો 100 કરીએ, માર્ગદર્શન આપીએ વિદ્યાર્થીઓને એમના વાલીઓને? પણ એક થતું નથી મિત્રો. અને એટલા માટે માફ કરજો મિત્રો, અમારી તો તીવ્ર ઈચ્છા છે કે અમારી એક એક સ્કૂલની અંદર સાયન્સ ટીચર પહોંચે, એક એક સ્કૂલની અંદર મેથ્સ ટીચર પહોંચે, ઇંગ્લિશ ટીચર પહોંચે, પણ આપણી પાસે અવેલેબલ નથી આવું. અને એટલા માટે અહીં બેઠેલા શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આવતા વર્ષે આ પ્રયાસ કરો. આજ સ્કૂલના મેદાનની અંદર ઊભી છું અને આપણે બધા ભેગા મળીને પ્રયાસ કરીએ કે આવતા વર્ષે 50,000 વધારે બાળકો વિજ્ઞાન પ્રવાહની અંદર દાખલ થાય, 2-4 વર્ષ ભણે અને આપણી જે ત્રુટીઓ છે, એક બાજુ જોબ પણ મળી જાય, બીજી બાજુ બાળકોને શિક્ષક પણ મળી જાય, શિક્ષણની ક્વોલિટી પણ સુધરી જાય અને કોઈ એવો ન થાય એમાં એમને શિક્ષક ન મળ્યો. આ આખી વિગત કોઈને ખબર જ નથી મિત્રો કે સ્થિતિનું નિર્માણ કેમ થયું છે આ બધી આવું. અને એટલા માટે આપણે પણ કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર આવા લોકોની સાથે જોડાઈએ મને વ્યાજબી નથી લાગતું મિત્રો. થોડોક વિચાર કરી આ બધી બાબતની અંદર આવું. ને મેં શિક્ષણ વિભાગને કહ્યું છે મિત્રો કે મારે આવતા વર્ષે 11મા અને 12મા ની અંદર 50,000 વધુ બાળકોનો ભરાવો કરવો છે. મારે સ્કૂલો આપવી પડશે તો અમે સ્કૂલો આપીશું, ગ્રાન્ટ સાથે આપીશું, પણ સાયન્સના વિદ્યાર્થીઓ વધવા જોઈએ આપણી પાસે. એવું શું ક્વોલિટી નથી આપણા વિદ્યાર્થીઓ પાસે? બધી જ ક્વોલિટી છે મિત્રો, બધું જ કરી શકે એટલા તાકાતવર આપણા વિદ્યાર્થીઓ છે, પણ એમને દુનિયા ક્યાં જઈ રહી છે એની એને ખબર નથી. આવું નાની ઉંમરના બાળકો છે મિત્ર, અને એટલે એને તો એનો મિત્ર ગયો કોમર્સમાં તો હું પણ કોમર્સમાં જાઉં, એનો મિત્ર ગયો આર્ટ્સમાં તો કે હું આર્ટ્સમાં જાઉં, પણ એને પોતાનું કેલિબર એને સમજાવવું પડે, શાળાઓની અંદર આ વ્યવસ્થા ઊભી કરવી પડે, શાળાઓ મે વેકેશનની અંદર વિજ્ઞાન પ્રવાહના વર્ગો શરૂ કરવા પડે અને જેમનું વિજ્ઞાન ગણિત નબળું હોય એને શીખવવા માટેનો પ્રયાસ કરવો પડે અને એ જ બાળકો પછી આગળ જશે. તો હું માનું છું કે આવતા 2-3 વર્ષની અંદર આપણો જે આ પ્રશ્ન છે એ પ્રશ્ન ઉકલી જશે મિત્રો, એ પ્રશ્નનું નિરાકરણ આવી જશે. બીજી છેલ્લી બાબત મિત્રો, જોબ નથી મળતી, જોબ નથી મળતી. અત્યાર સુધી હું આ જોબ બાબતે મૌન હતી, પણ આજે હું આપની સમક્ષ એટલા માટે આવી છું કે આ વર્ષે સરકારી નોકરીની અંદર 50,000 કરતા વધારે જાહેરાતો આવશે મિત્રો. તાલીઓ તો પાડો. પણ એપ્લિકેશન કેટલા કરશે
એ પ્રશ્ન છે. એપ્લિકેશન કેટલા કરશે એ પ્રશ્ન છે. દરેકને અધ્યાપક બનવું છે, કોઈને ક્લાર્ક નથી બનવું. દરેકને એસપી બનવું છે, કોન્સ્ટેબલ નથી બનવું. બરાબર કે નહીં? દરેકને એન્જિનિયર બનવું છે, પણ તલાટી નથી બનવું. પણ તલાટી નથી બનવું. અને જોબ ક્યાં વધારે હોય ભાઈ? ક્યાં વધારે હોય મને બતાવો ને. તલાટીમાં વધારે જોબ હોય, કોન્સ્ટેબલમાં વધારે જોબ હોય, એસપી તો એક જ હોય જિલ્લામાં ભાઈ, વધારે ના હોય. અને કોન્સ્ટેબલ માંથી ધીરે ધીરે કરીને એસપી બની શકાય છે, આઈજી બની શકાય છે, ને ડીજી પણ બની શકાય છે. મૂળમાં ખામી આ છે મિત્ર. હમણાં 8,500 કોન્સ્ટેબલની એક વર્ષ પહેલા જાહેરાત આવી. આ બધું ચાલતું હતું ને ત્યારે મેં કઢાવ્યું, જરા કાઢો તો ખરા, કે કોન્સ્ટેબલની અંદર કેટલા લોકોએ એપ્લિકેશન કરી. હું તો હેરાન થઈ અને હું કહીશ કે માત્ર 100% પટેલ બામણ વાણિયાઓએ અરજી કરી. 100% પછી જોબ મળે કરી? મને આ કોઈ નામ તો બોલો. જોબ મળે ભાઈ? અરજી જ ના કરવી. એટલે મેં કહ્યું કોન્સ્ટેબલ કોઈએ નથી બનવું, તલાટી ની આવે છે, કોઈએ તલાટીમાં નથી આવવું, બધાએ તો વ્હાઈટ કોલર જોબ જોઈએ છે. ગગજીભાઈ વ્હાઈટ કોલર જોબ જોઈએ છે. સમજાવો આપણા યુવાનોને. હાથમાં લાકડી લઈને કોણ ફરે? કોન્સ્ટેબલમાં હાથમાં લાકડી લઈને કોણ ફરે? પછી તો જે આવે, જે એપ્લિકેશન કરે, જે ફિઝિકલ ટેસ્ટમાં પાસ થાય, જે ઇન્ટરવ્યુમાં પાસ થાય, એને તો સરકારે નોકરી આપવી જ પડે ને ભાઈ. તમારા માટે થોડી જગાઓ પછી ખાલી રહેવું છે. અને એટલા માટે મેં આંકડા તમારી સામે મૂક્યા છે મિત્ર. અને એટલે ભરમાવાની જરૂર નથી મિત્રો, આ સત્ય હકીકત તમારી સામે મૂકીશ. તલાટીમાં પણ એ જ સ્થિતિ છે, સર્વેયરની અંદર એ જ સ્થિતિ છે મિત્ર. જમીનની માપણી કરવા માટેના સર્વેયરો, તમે જમીનની માપણી કરવા મારી પાસે ખેડૂત આવે કે અમારી આ જમીનની માપણી કરી આપો, માણસ જોઈએ આપણી પાસે. અને એ સર્વેયર હાથમાં સાધનો લઈને એના ખેતરમાં જવું પડે ને એની માપણી કરી દેવી પડે, એવું એમાં કોઈએ નથી આવું. મતલબ એ થયો દરેકને ખુરશીમાં બેસી શકાય એવી જોબ જોઈએ છે. ફિલ્ડની અંદર કોઈએ જવું નથી અને છતાંય નોકરી નથી મળતી, નોકરી નથી મળતી, નોકરી નથી મળતી ના ગાણા ગાવા છે. એ કેટલા અંશે વ્યાજબી છે એટલું મને બતાવી દો હવે તમે. એવું કેટલા અંશે વ્યાજબી છે? અને હવે ફરી એકવાર કોન્સ્ટેબલની જાહેરાત આવી રહી છે, કેટલા ભરે છે એ પણ હું જોઈશ હવે. કેટલા ફોર્મ ભરે છે એની અંદર મિત્રો, નાનામાંથી મોટું થવાઈશ, નાનામાંથી મોટું થવાઈશ. એવું કાઉન્સિલર માંથી પછી એમએલએ થવાય, એમપી થવાય, મંત્રી થવાય, કોઈક એવા ભાગ્યશાળી હોય કે જે સીધા આવી જાય, કોઈક ભાગ્યશાળી હોય સીધા આવી જાય એવું છે. પણ નોકરી તો આ રીતે જ મળે મિત્ર. એક બીજું મિત્ર, હું પણ આજ સમાજમાંથી આવું છું, હું પણ પટેલ સમાજની જ છું મિત્ર. કેટલું નુકસાન પટેલ સમાજને થયું છે એનો અંદાજ આપણે બેસીને કરી લેજો મિત્ર. દુખી છું અને અનેક સમાજના આગેવાનો દુખી છે એવું છે. માત્ર આટલું જ જોજો, બીજું મારે કાંઈ નથી કહેવું. એવું છે કેટલું નુકસાન થયું છે, વિશ્વ હોય દેશભરમાં હોય. ને મેં પાછી બહેનો જોડાઈ સમજ્યા કર્યા વગર, સમજો તો ખરા બધી બાબતો. આ સંસ્થા મેં
નું પેમ્ફલેટ વાંચ્યું. 9,500 જેટલા વિદ્યાર્થીઓ આ સંસ્થાની અંદર અભ્યાસ કરી રહ્યા છે. હું માનું છું વિજ્ઞાન પ્રવાહ હશે જ. કેટલા વિદ્યાર્થીઓ છે? કેટલા? 1500. 1500 ના 2000 તો કરશો આવતા વર્ષે. કરશો ને? કરશો. હું માનું છું યુવાનોનું ભલું થશે મિત્રો. યુવાનોનું ભલું થશે. એવું જોબ છે જ મિત્ર, એવું પણ એ જોબ માટે આપણે પરફેક્શન થવું જોઈએ, એ આપણામાં ખામી છે. એવું અને એટલા માટે હું એક વિચાર કરી રહી છું અને 2-3 મહિનાની અંદર એની અમલવારી કરવા જઈ રહી છું. અમદાવાદ અને ગાંધીનગરની અંદર 2 આર્ટ્સ અને કોમર્સ કોલેજો, જ્યાં સરકારી કોલેજો છે, એની અંદર વિદ્યાર્થીઓ 2 કે 3 કલાક ભણે છે. ભાઈ હવે એટલી ભણતા હશે કે કેમ? તમારો દીકરો જતો હશે 9 વાગે પાછો આવતો હશે કે સાહેબ નથી આવ્યા. આ આર્ટ્સ અને કોમર્સ ની અંદર 2 કલાક કે 3 કલાક એ જે ભણે એ તો ભણે જ, પણ કોલેજ પૂરી થયા પછી એ જ બિલ્ડિંગમાં એ જ અધ્યાપકો, એ જ ફર્નિચર, એ જ વ્યવસ્થા, એની અંદર બેન્કિંગની પરીક્ષાની તૈયારી કરાવવાની, એ જ કોલેજની અંદર રેલવેની પરીક્ષાઓની તૈયારી કરવાની, એ જ કોલેજની અંદર પોર્ટ્સની અંદર આવે ત્યારે વિદ્યાર્થીઓને તૈયાર કરવાના, એવા પ્રકારની વ્યવસ્થા એક પ્રયોગાત્મક ધોરણે હું ઊભી કરવા જઈ રહી છું મિત્ર. સાથે સાથે આર્ટ્સ કોમર્સમાં ભણો, પરંતુ સાથે સાથે જોબ માટે પણ આપણે તૈયાર કરવા પડશે વિદ્યાર્થીઓને. એવું અને એટલે રાજ્ય સરકારે 2 કોલેજોની અંદર આ પ્રમાણેની વ્યવસ્થા કરવા માટેનો પ્રયાસ હું 2-3 મહિનાની અંદર અધિકારીઓને સોંપ્યું છે. 2-3 મહિનાની અંદર આ કામનો પ્રારંભ આપણે કરવા જઈ રહ્યા છે અને ખુદ એ કોલેજની અંદર હું જવાની છું. વિદ્યાર્થીઓ સાથે હું બેસીશ, વિદ્યાર્થીઓને હું સમજાવીશ કે આનો લાભ લો તમે, અને જ્યારે પણ બેન્કિંગની પરીક્ષાઓ આવે ત્યારે પરીક્ષા આપો, પાસ થશો તો બેંકની અંદર જોબ મળી જશે મિત્રો. આમ માત્ર ને માત્ર આર્ટ્સ નું સર્ટિફિકેટ લઈને હવે એ સમય નથી કે આપણને જોબ મળી જાય. એવું વૈશ્વિક સ્પર્ધાઓ થઈ રહી છે અને એટલે વૈશ્વિક સ્પર્ધાની અંદર ગુજરાતનો વિદ્યાર્થીએ ઉભા રહેવું પડે, જ્ઞાનની દ્રષ્ટિએ ઉભા રહેવું પડે, અને એ જો આપણી પાસે નહીં હોય તો આપણે સ્પર્ધાની અંદર પાછળ પડી જઈશું મિત્રો. અને એટલે આ કામ આપણે સૌ સાથે મળીને કરીએ. મને વિશ્વાસ છે કે ગુજરાતની જેટલી પણ સંસ્થાઓ, જેટલા પણ ભાઈ બહેનો ચલાવે છે, એ આ મારા વિષયને સમજશે અને સમજ્યા પછી આગળ વધારવા માટેનો જરૂર પ્રયાસ કરશે, એવા એક વિશ્વાસ સાથે આપ સૌએ મારું જે સ્વાગત સન્માન કર્યું છે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવતી દિવાળી ચૂંટણીની તૈયારી આમ તો સમયસર ચૂંટણી કરાવવા માટે આપણે તૈયાર હતા મિત્રો, સમયસર ચૂંટણી થવી જ જોઈએ હું માનું છું, પણ કોંગ્રેસ ગઈ હાઈકોર્ટમાં અને જઈને સ્ટે લઈ આવ્યા. શામાં? કમ્પલસરી ઇલેક્શન ન કરો, સ્ટે આજે પણ ચાલુ છે. પછી સુપ્રીમ કોર્ટમાં ગયા, 4 સીટ નહીં 1 જ સીટ કરો, એના માટે સુપ્રીમ કોર્ટમાં ગયા અને એટલા માટે ડીલે થઈ મિત્રો. અને એટલે ભાવ્યો બહેનો, ચૂંટણી આવે, પરિણામ પડે, આપણે સૌએ 2 દિવાળી ઉજવવાની છે. 2 દિવાળી ઉજવવાની છે. તૈયાર છો ને ચૂંટણી માટે? કોણ તૈયાર છે હાથ ઊંચો કરો. તો એવું છે આ બાજુ, આમ નહીં, હા. 1 દિવાળી તો આપણે ઉજવી છું પરંપરાગત રીતે, પણ ચૂંટણીના પરિણામો લાવીને 100% સિદ્ધિ હાંસલ કરીને ફરી બીજી વાર દિવાળી આપણે ઉજવીશું મિત્ર. ફરી વાર દિવાળી ઉજવીશું મિત્ર. અને મને વિશ્વાસ છે કે ભાવનગર નગર અને ભાવનગર જિલ્લો 100% પરિણામ લાવીને
गुजरात ने मुख्यमंत्री श्री ने अने देश ना वड़ा प्रधान ने गिफ्ट आपशे मित्र धन्यवाद आभार माननीय मुख्यमंत्री श्री आप श्री नो माननीय मुख्यमंत्री श्री ने विनती करू के आप अहीं आगळ आपनो जे फ्रूट ना बास्केट थी स्वागत थयुं छे ए फ्रूट ना बास्केट्स आंगणवाड़ी ना बहनों ने अर्पण करशो जेथी ए फ्रूट्स आंगणवाड़ी ना बाळको माटे उपयोग में लई शकाय माननीय मुख्यमंत्री श्री तेमना वरद हस्ते તેમનું જે ફ્રૂટના બાસ્કેટથી સ્વાગત થયું છે એ બાસ્કેટ્સ અહીં આગળ આંગણવાડીના બહેનોને અર્પણ કરશે ભાવનગર પશ્ચિમના યુવીના કાર્ડ કાર્યક્રમ પૂરો થયા પછી જે મંડપના વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં આગળ જે મળશે તો કૃપયા આપ શાંતિ જાળવી રાખશો દોડધડી ન કરશો આભાર માનીય મુખ્યમંત્રી શ્રી આપશ્રીનો સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરવા માટે વિનંતી કરું સિટી એન્જિનિયર શ્રી ચંદારાણા સાહેબને યુવીન કાર્ડવાળાને વિનંતી કે આપ શાંતિ જાળવી રાખશો કાર્યક્રમ પૂરો થયા પછી આપને ભાવનગર પશ્ચિમ વિભાગના યુવીન કાર્ડ નિયત સ્થળેથી પ્રાપ્ત થશે આભાર વિધિ માટે વિનંતી કરું ચંદારાણા સાહેબ ભાવનગર મહાનગરપાલિકા આયોજિત ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર અને ભાવનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારમાં અનેક લોક સુવિધાના વિકાસ કામોના શુભારંભ અને લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા ગતિશીલ ગુજરાતના ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ કે જેઓ પોતાના ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં પણ ભાવનગર પધારી અને આપણને સર્વને ખૂબ ખૂબ પ્રોત્સાહિત કર્યા છે એ બદલ એમનો હું વ્યક્તિગત રીતે હૃદયપૂર્વક તેમજ મહાનગરપાલિકા વતી ભાવનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ મેડમ તેમજ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત માનનીય પ્રભારી મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ માનનીય મેયર સાહેબ માનનીય આ શહેરના તેમજ જિલ્લાના માનનીય સંસદ સભ્યશ્રીઓ શહેર અને જિલ્લાના ધારાસભ્યશ્રીઓ બોર્ડ અને નિગમના ચેરમેનશ્રીઓ મહાનગરપાલિકાના માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ તેમજ પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ ભારત માતા કી સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ કરીને આ સંસ્થાના સંચાલકો જેઓએ દિવસ રાત મહેનત કરીને પોતાનો કાર્યક્રમ ગણી અને અમને જે સહકાર આપ્યો છે એ બદલ એમનો સવિશેષ આભાર માનું છું થેન્ક યુ બોલો ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે